જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા અનુસંધાને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામાની અંદર પરીક્ષા કેન્દ્રના 100 મીટરના ત્રિજ્યાની અંદર કોઈપણ ઝેરોક્ષ સંચાલકો પરીક્ષાના સમય દરમિયાન ઝેરોક્ષ બનાવી શકશે નહીં, જેના અનુસંધાને 5 થી 6 ઝેરોક્ષ મશીનો ચાલુ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા પરીક્ષા અનુસંધાને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા અનુસંધાને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં પરીક્ષા કેન્દ્રના 100 મીટરની ત્રિજ્યાની અંદર કોઈપણ ઝેરોક્ષ સેન્ટરના માલિકો પરીક્ષાના સમય દરમિયાન ઝેરોક્ષ સેન્ટર શરૂ રાખી શકશે નહીં. ત્યારે સમય મીડિયાના ધ્યાનમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ અને મુક્તાલક્ષ્મી સ્કૂલની આજુબાજુમાં ચાલતા 5 જેટલા ઝેરોક્ષ સેન્ટરો દૃશ્યમાન થયા હતા. ઝેરોક્ષ ચાલુસ કાકા? હે હા કે ના ઝેરોક્ષ ચાલુસ? ખબર નથી તમને, પરીક્ષા લેસ પરીક્ષા ચાલુ હોય ત્યાં સુધી બંધ રાખવાનો એવો નિયમ છે. જાહેરનામા નો ભંગ કર્યો છે એવું મને ખ્યાલ નથી. તમારું કામ સારું છે એવું બધું હોય. ના ભાઈ ના, તમારું કામ સારું હોય. હા એવું હોય, સાચું બોલે ને ભાઈ, સાચું સાચું તમારું કામ બહુ સરસ છે. હું કે કે આયા છો તમે? અમારી ઝેરોક્ષ કીધો ને? હા એ એમ પર શૂટિંગ હાન ઉતારું મને કયો ભાઈ? જાહેરનામું એવા પ્રકારનું છે કે બે જે પરીક્ષાનો સમય છે એ દરમિયાન પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યાની અંદર 4 થી વધારે લોકો ભેગા ન થઈ શકે, અનધિકૃત વ્યક્તિ અંદર પ્રવેશ ન કરી શકે, અને આ જે ઝેરોક્ષ પ્રકારની જે દુકાનો છે 100 મીટરની ત્રિજ્યાની અંદર જો એનું સ્થાન આવેલું હોય તો એને પરીક્ષા સમય સુધી ધંધો બંધ રાખવાનું, આ પ્રકારનું નોટિફિકેશન છે. જાહેરનામાનો ભંગ કર્યા જે કરતા હોય એની પર શું પગલાં લેવામાં આવે? એ જાહેરનામાના ભંગ બદલ IPC 188 મુજબના કાર્યવાહી થઈ શકે, અને એના માટે અમે કન્સર્ન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને અધિકૃત કરેલા છે.